ગુજરાતના કોળી નામ ગુંજતું કરનાર, કોળી નામને આગળ લાવનાર અને સમગ્ર કાર્યક્રમના અહીંયા આગળ મુખ્ય અતિથિ એવા પુરુષોત્તમભાઈ સોલંકી માનનીય શ્રી અમને હું વિનંતી કરું છું કે તેઓ પ્રસંગોચિત આપના બોલ અહીંયા આગળ સૌ સાંભળવાને ઉપસ્થિત છે એવા શ્રોતાઓ આપના બોલના માનનીય શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબ સિહોર તાલુકાના કોળીસેના દ્વારા આયોજિત આ સમૂહલગ્નમાં ઉપસ્થિત પરમ પૂજ્ય સંત શ્રી દેવેન્દ્ર પ્રસાદ બાપુ, અમરદાસ બાપુ, તાલુકાના પ્રમુખશ્રી આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ, રાજુભાઈ સોલંકી, કાળુભાઈ જાંબુચા, સિહોર કોળી સમાજના આગેવાન ચતુરભાઈ, ભારતીય જનતા પાર્ટી સિહોર પ્રમુખ કાળુભાઈ ચૌહાણ, કોળી સમાજના ભાવનગર જિલ્લા તાલુકાના આગેવાનો, સિહોર કોળી સેના સમૂહલગ્ન સમિતિના ટીમ, રમેશભાઈ સાકરિયા, જીતુભાઈ ખેરાળા, સંજયભાઈ પરમાર, વજુભાઈ મકવાણા અને અહીંયા ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો, આજના સમૂહલગ્નમાં હું ઠેઠ ઊના હતો અને મને અહીંના આગેવાનોએ ખૂબ આગ્રહ કર્યો હતો અને મેં સમૂહલગ્નની કંકોત્રી જોઈ. એમાં સૌથી મોટું મારો ફોટો રાખેલો જ છે, એટલે હું બી તાજુ થઈ ગયો. મેં કીધું કોળી સમાજને કેટલી લાગણી, એટલે હું ઊના હતો ત્યાંથીને પ્રવાસ કરતો અહીંયા આવ્યો છે. જોકે મારી હવે 60 વર્ષની ઉંમર થઈ ગયો એટલે ઉંમરે થઈ ગઈ જ છે, પણ સમાજની લાગણી અને પ્રેમ મેં કોઈથી વિચાર્યું નહોતું કે હું ભાવનગર જઈશ અને ચૂંટણી લડીશ અને મિનિસ્ટર બની, આવું મેં કોઈથી વિચાર્યું નહોતું. પણ તમારા બધાની લાગણીથી આજે 23 વર્ષ મિનિસ્ટર રહ્યો. પણ મેં કોઈથી કોઈનું ખરાબ કર્યું નથી. આ 23 વર્ષમાં કોઈ એમ કહી દે અહીંયા બાપુ બેઠા, એના સિવાય તો બીજું કોઈ આશીર્વાદ માર્યા ગયેલ તો નથી. પણ બાપુને હું પૂછું છું કે બાપુ, મેં કોઈ એવા ખરાબ કામ ન કર્યા, બન્યું તો બેનું દીકરીઓના રખોભા કર્યા જ. એક કામ સૌથી મોટું મેં કર્યું જ, એ મને ખબર નહીં કુદરત જાણે કેવી રીતે મને આવ્યું, કોણે મને સમજાવ્યું, મને નથી ખબર પડતી. પણ બેનો દીકરીઓ પર હજી બી કોઈ હેરાન કરતું હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. હું કોઈ બી આમે હોય એને આમે લડી લઈ, તમે ચિંતા કરતા નહીં, તમારા કોઈના નામે નહીં આવે, એ પરસોત્તમ સોલંકી લડી જાય. અને કેમ લડો એ મને બધું ખબર છે, કેમ કે હું મુંબઈ રહેલો છું અને મુંબઈમાં બધું જોયેલું છે, દેખાવ, હેરાન, પરેશાન જેવા આવતા મારે આગળ, તો મારાથી હતું બધું એ લોકોની દુવા લીધી છે. દુવા કરતો રહ્યો એમાં આજે હું જીવ્યો છે. મુંબઈમાં બહુ તકલીફો પડી છે મારી પર, મને કોઈ રાજકીય નેતા નહોતા, મારે આગળ કોઈ મોટા માણસો નહોતા. જેમ તમે લોકો અહીંયા સાથ આપો છો એવી રીતે મને મુંબઈમાં બધા સાથ આપતા. અને હું અપક્ષમાં નગરસેવક તરીકે આ 30 વર્ષ પહેલાં હું હાઈએસ્ટ વોટિંગથી નગરપાલિકામાં પ્રમુખમાં બન્યો હતો. વિચાર કરો, ત્યાં બોમ્બેમાં જો આવી રીતે હોય અને અહીંયા તમે લોકોએ મને અહીંયા એટલો પ્રેમ આપ્યો કે મારાથી કંઈ કહેવાતું જ નથી. હું ગમે એટલો થાક્યો હોત તો તમને બધાને જોઉં એટલે ખુશ થઈ જાઉં. હમણાં હું આ ગાડીઓ અહીંયા ઊભી રાખી
અને મને બધા ચલાવતા હતા તો અમુક જણા મને કહે પરસોત્તમભાઈ તમે બેસી જાઓ ને થોડી વાર. મેં કહ્યું કેમ ભાઈ, આ કોળી સમાજનું છે એટલે હું ભલે ગમટલો હાલું, થાકી જાઉં તો થોડી વાર બેઠી લઈ, પણ તમે કોઈ ચિંતા કરો, માં તમારો છું ને તમારો જ રહેવાનો છું. એટલે એ બધાને તાજુબ લાગતું, પણ મને તમારા બધાનો મહેરબાની. આજે આ સુપ્રસંગે 21 દીકરીઓને એક ભાઈ તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કેમ કે મેં દીકરીઓ 35 વર્ષથી દીકરીઓના સમૂહ લગ્ન કરું છું. બધાને તાજુબ લાગતું હોય, પણ હકીકતમાં મેં દીકરીઓને જે સાથ આપ્યો એ મને નથી ખબર પડતી, પણ હું પોતે ભગવાન આગળ એક જ માંગણી કરું કે હું જીવું ત્યાં સુધી બેનો દીકરીઓને રખોપા કરું. આજે બી આ છત્રછાયામાં બેઠો જ 21 દીકરીઓ ખૂબ સુખી થાય, એના પતિઓને મારી નમ્ર અપીલ કે મારી દીકરીઓ છે એને દુઃખી નહીં કરતા, ભલે હજી ઉંમરમાં નાની છે દીકરીઓ, એને ધીરે ધીરે બધું સમજી જાય, એને મા બાપ રે જઈએ સમજીએ વ્યવહાર સમજીએ, એને થોડો ટાઈમ જાય પણ દુઃખી નહીં કરતા. આ પરસોત્તમ સોલંકીના તમને દિલથી ને લાગણીથી કહું છું કે એ દીકરીઓને દુઃખી નહીં કરતા, ગમે એ થાય અને કંઈ તકલીફ પડે તો પરસોત્તમ સોલંકી બેઠો જ. મારો બંગલો ભાવનગરમાં જ છે, તળાજા જકાત નાકાની બાજુમાં જ, બધા આવે જ, બધાને ખબર જ. મેં કોઈ દી કોઈને રડતા આવ્યા પણ હસતા મોકલ્યા છે. આજે બી ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે મારાથી બનતી કોશિશ બધાના કામ કરું અને સારા કામ કરું એ ભગવાન અને માતાજી આગળ પ્રાર્થના કરું છું. અહીંયા એક શબ્દ જરૂર કહીશ કે કવિએ કીધું જ કે તમે કરશોમાં ઘડીકને માટે કોઈ કલેશ, આમાં મીઠું જોલું લેજો રે હમણાં હું રજૂ છે. 21 દીકરીઓના આ નવા પગલાં એમને નવા સોનાના સૂરજમાં ઉગાવે એવી ભગવાન અને માતાજીનું પ્રાર્થના કરું છું. અને તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આગળ વધો એવી શુભકામના. આટલું કહીને જ અસ્તુ. બધાને મારા સીતારામ.